वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरम् स्वामिनम् माया पुरुष प्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुखार्णवो द्वारकं वंदे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदं वंदे मुक्तमुनीन्द्र पादिकमलम् सद्वृन्दचूडामणिं आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्तिप्रदं वन्दे श्रीनन्दकिशोरस्वामी चरणं श्रीपञ्चसेवाव्रतम् 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 बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी श्री ठाकुर जी महाराज नी श्री सदगुरुदेव के जय। तारीख 20 जून 2021 रविवार श्री मुक्तमुनि चरितम कथा नो लाभ ले रहेला लोहधाम परिवार ना तमाम भक्तों ने जय स्वामी नारायण जय स्वामी नारायण। गुरुदेव श्री रामानंद स्वामी मुक्तानंद स्वामी ने मोटेरा करवा मांगे छे ते अंतर्गत आपणे वात चाली रही हती। अधूरो टॉपिक हजी पूर्ण थवानी आरे छे। आपणे ए जोई रह्या हता के गुरुदेव रामानंद स्वामी मुक्तानंद स्वामी ने मोटेरा करे छे એકાય એમનો મોટો ત્યાગ હતો એને કરીને કઈ કરતા નથી, રૂપવાન છે એને કરીને કરતા નથી, આટલા મોટા રાજાઓ એને માનતા હતા એને કરીને કઈ કરતા નથી। સ્વામીમાં કઈક અદ્ભુત એવું આપણે જોયું કે સ્વામી રક્ષક હતા, કોઈ પણ સફળતા મળે છતાં પણ સ્વામી પોતાનીમાંથી ન લે પરંતુ બીજાને એ યશસ્વી બનાવે અને કોઈ નિષ્ફળ થયો તે પોતાનીમાંથી ઓઢી લે, કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણને મદદરૂપ થતા સ્વામી હંમેશા જાગૃત કેતા સજાગ હતા। સ્વામીની નિર્ણય શક્તિ ગજબની હતી। સ્વામી બધા ધર્મોને આદર
અને માન આપતા અને પોતાને ધર્મને પણ કહેતા. સ્વામિનારાયણ વિજયતે તરફની ધજા ફરકામાં એ કુશળ હતા. પ્રભુ પરાયણ હતા, સંત વત્સલ હતા, ભક્ત વત્સલ હતા. એનું જો કોઈ કારણ હોય ને તો નિજ ગુરુને સમર્પિત હતા. એ કોઈ પણ કાર્ય હોય એ કાર્ય સ્વામી ચોકસાઈ ભરેલું કરતા, દિલ દગડાઈથી નહોતા કરતા. સ્વામી સર્વે દોષથી રહિત હતા. અને આજે 11મું છે, સ્વામી ચારિત્ર્યવાન હતા. સ્વામી કેવા હતા? સ્વામી ચારિત્ર્યવાન હતા, અર્થાત સ્વામીઝ કેરેક્ટર વોઝ વેરી મચ ક્લીન, અર્થાત પ્યોર. ચારિત્ર્યવાળું જીવન હોવું ને બહુ કરવું છે. સ્વામીનું જીવન ચારિત્ર્યવાન હતું. સ્વામીના જીવનમાં કોઈ એવું કલંક ના નાખી શકે કે મુક્તાનંદ સ્વામી બીજા કોઈમાં, મતલબ પદમાં, પ્રતિષ્ઠામાં, માનમાં છે, કહી શકે કોઈ? કોઈ ના શકે. જ્યારથી અમરાપુરનો ત્યાગ કર્યો, ગુરુદેવ રામાનંદ સ્વામીની સમીપે આવ્યા, છતાં પણ કોઈ જગ્યાએ આટા ઘૂંટીમાં મુક્તાનંદ સ્વામી આવે એવું કોઈ જગ્યાએ સાંભળ્યું છે? નથી સાંભળ્યું. એટલું જ નહીં, જ્યારે નીલકરવાની મહારાજનો ભેટો થશે અને જ્યારે સ્વામી આ પંચભૌતિકનો દેહ ત્યાગ કરે ત્યાં સુધી કોઈ પણ ચરિત્ર એવું તમને નહીં મળે કે સ્વામી કોઈ પણ આટા ઘૂંટીમાં આવે. કોઈ ગમે એટલું માન આપે છતાં પણ, મહારાજ કે આ સર્વોપરી સંત છે છતાં પણ સ્વામીમાં દાસત્વ પાંગરતું હોય છે. એનામાં જે પ્રભુ પ્રત્યેની નિષ્ઠા, પ્રભુ પ્રત્યેનો પ્રેમ, ગુરુ પ્રત્યેનો જે પ્રેમ ને, એમની તાકાત હતી. એમની તાકાત પૂર્વાશ્રમમાં હોય તો, ગુરુદેવ રામાનંદ સ્વામી પાસે આવે તો પણ, મહારાજના સમીપે હોય તો પણ, ભક્તોની જોડે કોઈ પણ સેવા લેતા હોય તો પણ, સંતોને સમાગમ કરાવતા હોય તો પણ કોઈ જગ્યાએ સ્વામી પદ પ્રતિષ્ઠા માનમાં કોઈ જગ્યાએ આવે નહીં, આવે નહીં ને આવે જ નહીં. કેતા સ્વામી ચારિત્ર્યવાન હતા. 12મું, સ્વામી સર્જનાત્મક શક્તિ વાળા હતા, અર્થાત સ્વામી વોઝ હાઈલી ક્રિએટિવ. આપણે માનતા હશું કે ગુરુદેવ રામાનંદ સ્વામીની આજ્ઞા જેમ થાય એમ કરતા હતા, વાત સાચી, અને એમ જ સ્વામીનું જીવન હતું. જ્યારે શ્રીજી મહારાજ મળશે ત્યારે પણ શ્રીજી મહારાજ કે એમ જ કરતા, એ જીવન બરાબર હતું, એમ જ કર્યું સ્વામી આખી જિંદગી. પરંતુ ગુરુદેવ રામાનંદ સ્વામી કાર્ય કોઈ સોંપે, અથવા તો શ્રીજી મહારાજ સ્વયં કાર્ય સોંપે, અથવા તો જ્યારે શામદાજી મહારાજ હોય કે કલ્યાણદાસજી મહારાજ હોય, કોઈ પણ ક્ષેત્રમાં સ્વામીને જ્યારે કાર્ય સોંપવામાં આવ્યું છે ને, તો કંઈક નવા અંદાજથી, કંઈક નવા સર્જનથી કરતા હોય છે. કારણ એટલું જ કે ગુરુદેવનો રાજીપો પ્રાપ્ત થાય. કઈ પોતાની ઈચ્છા કે તે પોતાનું માન વધારે કે પોતાની પદ પ્રતિષ્ઠા વધારવા કે બધાએ સાધુ કરતા મુક્તાનંદ સારું કાર્ય કરે છે ને એના હાર પહેરો, એને બધા કાર્ય સોંપો, એ કારણથી કઈ મુક્તાનંદ સ્વામી નહોતા કરતા. કઈ મુક્તાનંદ સ્વામી કોઈ પણ કાર્ય કરતા ગુરુદેવ રામાનંદ સ્વામી સોંપે કે શ્રીજી મહારાજ સોંપે, પરંતુ કંઈક નવા અંદાજથી, કંઈક નવા સર્જનથી કરતા, એનું જો કોઈ કારણ હોય ને તો માત્ર ને માત્ર રાજીપાના અર્થે. આ જેટલા હું કહું છું ને ગુણ, મોટેરા થવાના જે સ્વામી બધા જ હતા, આ એક એકના દ્રષ્ટાંત આપણા આગળ લેવાના છે. એના કારણે બધા મેં સાર કાઢીને લખ્યા છે, અને આ એક એકના દ્રષ્ટાંત બધા જ છે. એ શાસ્ત્રાર્થમાં જવું છે આપણે કે સ્વામી કઈ રીતે સર્જન જે કરતા હતા ને એ જોવાનું છે. જ્યારે નૃત્ય કળા હતા ને એમાં જોવું છે કેવી સર્જન શક્તિ કરે છે સ્વામી. કોઈ પદ્ય રચના કરવા હોય ને કા કીર્તનની, એમાં જોવું છે કેવું સ્વામી સર્જન કરે છે કોઈ પણ વસ્તુની. એટલું જ નહીં, જ્યારે ભક્તને સમાગમ કરે છે ને, એ ભક્તનું કઈ રીતે સર્જન કરે છે ને, સાધુનું સમાગમ કરે છે ને, કરાવે છે ને, ત્યારે સાધુનું કઈ રીતે સર્જન કરે છે ને, એ બધા દ્રષ્ટાંતો છે. આ સર્જન શક્તિના છે ને 17 થી 18 દ્રષ્ટાંત છે મારી પાસે. કેટલા?
કે સ્વામી સર્જનાત્મક શક્તિવાળા હતા. સ્વામીમાં સર્જનાત્મક શક્તિ હતી. સ્વામી વોઝ હાઈલી ક્રિએટિવ. તેરમું, સ્વામી ધૈર્ય અને સહનશીલતા વાળા હતા. આ ગુરુદેવ રામાનંદ સ્વામી બધું જ મુક્તાનંદ સ્વામીમાં જોયું. સ્વામી કેવા હતા? ધૈર્યશીલ, સહનશીલતા વાળા હતા. અર્થાત સ્વામી વોઝ પેશન્ટ એન્ડ ટોલરન્ટ. ધૈર્ય અને સહનશીલતાની વાત થઈ છે જ નહીં ને સ્વામીની, કેવી ગજબની. તો જ આટલું સહન કરીને કરે ને કામ, ના કરે. આ મોળુભાઈનું હળ આંકવાનું હોય કે પછી હવે ચિઠ્ઠી લેવાનું હોય કે પછી આપણે ભુજ જવાનું હોય, એ સ્વામીની ઈચ્છા પ્રમાણે હતું બધું. આ ભુજમાં સ્વામી રહ્યાને કોઈ કેટલો બધો ઉપદ્રવ થયો, અસત ભેગધારીઓ. અને ગુરુદેવ રામાનંદ સ્વામીને પણ એક પત્ર ન લખ્યો, અને ભાઈરામ દાસ સ્વામીને પત્ર ન લખ્યો, ન રાજાને પત્ર લખ્યો, તે કેમનું સહન કરતા હશે? એ તો ઠીક છે, હજી આગળ એના દ્રષ્ટાંત છે. નાક કાન કપાવી નાખે ત્યાં સુધી મુક્તાનંદ સિંહ, છતાં પણ મુક્તાનંદ સિંહ કોઈ હુંકારો નહીં. જેવી મારા શ્રી હરિજીની મરજી, જેવી મારા ગુરુદેવની મરજી. થાય તો કેવું, ઘટે તો કે. સ્વામીનો સ્વભાવ એવો હતો, સ્વામીનો એક સ્વભાવ હતો એવો કે સ્વામીને જો કંઈક કેવું ઘટે ને તો જ કે, નહીતર પાછી અંતરવૃત્તિ કરીને બેસી જાય. સ્વામીને એમ લાગ્યા જીવ માને એવો છે તો જ કે, અન્યથા સહન કરી લઈ સ્વામી, એવો સ્વામીનો સ્વભાવ હતો. નકર સ્વામી આ અંતરવૃત્તિ કરીને જ બેઠા રહેતા. એ પણ સાગરમાં તો ત્યાં સુધી આવે છે, તદ્રુપાનંદ સ્વામીની વાતોમાં તો ત્યાં સુધી આવે છે, આવશે કે સ્વામી તો જ્યારે મહારાજ પૂછે ને તો જ બોલતા, અને કેવું ઘટે ને તો સ્વામી મહારાજને પણ કહી દેતા, મહારાજ આટલું આમ છે. અને મહારાજનો સહજ સ્વભાવ, સ્વામીને પૂછ્યો ને કંઈ કરે નહીં. એટલે કહેતો સ્વામી ખૂબ સહન કર્યું, અને સ્વામી આગળ પણ કેટલું સહન કરશે એના દ્રષ્ટાંતો પણ આપણે લેવાના છે. એટલે ગુરુદેવ રામાનંદ સ્વામીએ જોયું કે આ મુક્તાનંદ ખૂબ ધૈર્યશીલ છે, આ મુક્તાનંદ ખૂબ સહનશીલતાવાળા સંત છે. આટલું બધું ભુજમાં થયું, કમઠાન અસત ભેગધારીઓનું, છતાં પણ એક નોંધ મને ન કીધી કે ગુરુદેવ આવું ત્યાં ભુજમાં થયું હતું. પરંતુ આ બધા હરિભક્તોએ મને કીધું, સુંદરજીભાઈ ને હિરજીભાઈએ, કે આવું બધું થયું હતું ને એમાં મુક્તાનંદ સ્વામીએ નવો માર્ગ બનાવ્યો. અને ત્યારે ગુરુદેવ કહે કે મુક્તાનંદ સાચી વાત છે? ના ના ગુરુદેવ, એ તો હરિભક્તોની ઉદારતા છે, એ તો એમાં એમની દ્રષ્ટિ છે ગુણની. ગુરુદેવ, એ તો આપના થકી બધું થયું છે, આપ જ બધું ગુરુદેવ અંતર્યામી રૂપે કરતા હતા, અન્યથા મારામાં ક્યાં એવું છે કે હું નવો માર્ગ બનાવી શકું? ગુરુદેવ આપ તો જાણો છો. બોલો. અને ગુરુદેવ રામાનંદ સિંહ જોઈ રહી, ઓહો શું મુક્તાનંદ ધૈર્યશીલ ને સહનશીલતા વાળા છે. 14મું, સ્વામીની ઈમાનદારી અને વિશ્વાસ ગજબનો હતો. સ્વામીનું કોઈ પણ કાર્ય હોય, કાર્ય પ્રત્યે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે જે ઈમાનદારી હતી ને, આપણું ખોબડું કામ ના કરે. અને સ્વામીનો વિશ્વાસ ને, એ વિશ્વાસ તો આપણે એ જે છે ને ઓલો પ્રસંગ નિશ્ચયવાળો, કે નિશ્ચય થયો મહારાજનો, એ વાત આપણે ત્યારે લેવાની છે. નિશ્ચય સ્વામીને હતો, અને નિશ્ચય સ્વામીને હતો ને ત્યારે અનેક રાજ રજવાડાઓને, સાધુઓને, ભક્તોને કરાવી શક્યા. જો નિશ્ચય ના હોત ને તો તાકાત નથી કે કરી શકે. કે તો સ્વામીને વિશ્વાસ ગજબનો હતો, અને ઈમાનદારી ગજબની હતી. અર્થાત સ્વામી ઓનેસ્ટી એન્ડ ફેથ વોઝ એમેઝિંગ. વિશ્વાસ તો સ્વામીનો ગજબનો હતો. પંદરમું, સ્વામીની સંગઠન શક્તિ. સ્વામીને ન્યાય કરવામાં અને સ્વામી સમાનતા રાખવામાં અજોડ હતા. કેવા હતા સ્વામી? સ્વામીને સંગઠન શક્તિ કરી હોય ને, સંગઠન કંઈ કરવું હોય ને, એમાં બહુ સ્વામી કુશળ હતા. સ્વામીને કોઈ પણનો ન્યાય કરવો ને એમાં કુશળ હતા. અને કોઈ પણનો ન્યાય કરવો ને તો બધે કોની પાસે આવતા? મુક્તાનંદ સ્વામી પાસે.
અને સમાનતા રાખવામાં સ્વામી અજોડ હતા. અર્થાત સ્વામી ઓર્ગેનાઇઝેશનલ પાવર વોઝ યુનિક એન્ડ વોઝ યુનિક ઇન મેન્ટેનિંગ ઇક્વલિટી. આ બહુ અઘરું છે હો કલા મુક્તો. આ ગુરુદેવ રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીમાં જોયું કે આ મુક્તાનંદમાં સંગઠન કરવાની શક્તિ ગજબની છે, આ મુક્તાનંદમાં ન્યાય કરવાની શક્તિ ગજબની છે, મુક્તાનંદમાં સમાનતા રાખવાની શક્તિ ગજબની છે. હું આને આશ્રમના મોટેરો કહીશ ને તો આ બધું જોઈએ. અને ખરેખર જેને આશ્રમના મુખ્ય કરવાનું, જેને મોટો થવું હોય ને, એનામાં બધું હોવું જોઈએ. અને એવું નહીં ખાલી કરવા ખાતર ઉપરથી હોય ને ઉપર પછી ન હોય. મોટાય તો એ જ છે જ્યારે સદગુરુ પોતાની સેવા હોપતા ને ત્યારે પણ એવી રીતે રહે. અને જ્યારે મોટા સત્પુરુષ અને ઠાકોરજી મહારાજ એની પાસેથી એ સેવા લઈ લઈ અને બીજાને આપે ત્યારે પણ એનું જીવન એવું ને એવું રહે ને, એ જ મોટો થઈ શકે અને એ જ કાર્ય કરી શકે અને એ જ પ્રભુને મૂર્તિમાં જોઈ શકે અને સદગુરુને જોઈ શકે, જોઈ શકે અને જોઈ શકે. તમને સ્વામીનું કોઈ પણ પ્રસંગ એવો જોવા નહીં મળે કે સ્વામીએ અસમાનતા દાખવી. સ્વામીને તમને સ્વામીનો કોઈ પણ એવો પ્રસંગ તમને નહીં જોવે કે સ્વામીએ અન્યાય કર્યો. એટલું નહીં, કોઈ પણ કાર્ય કરવાનું હોય ને તો પાંચને લઈને કામ કરવાનું ને, એમાં સ્વામીની કુશળતા હતી. સ્વામી અંતે દાસ થઈને પણ કામ કરતા હતા. સ્વામી તો મોટેરા જ, સત્સંગમાં તો મોટેરા જ હતા, મેન હતા, સ્વામી પ્રથમ નંબરે હતા. પણ સંગઠન જ્યારે કરવું હોય ને ત્યારે ગજબનું સ્વામી કરતા. રાજ રજવાડાને મનાવવાના હોય કે શ્રીજી મહારાજનું કાર્ય કોઈ ભક્ત પાસે લેવાનું હોય કે સાધુ પાસે લેવાનું હોય ને, ત્યારે સ્વામી કરતા બધું. અને જ્યારે આવા થવું હોય ને ત્યારે ઘણું બધું નમતું ને મેલું પડતું હોય છે, પોતાનું નિજ તત્વ ભૂલવું પડતું હોય છે, પોતાની માન્યતા ભૂલવી પડતી હોય છે, પોતાના કરાર ભૂલવા પડતા હોય છે. હા, અમુક તો હોય ને, ના હોય સદગુરુને? ભગવાન કે ભગવાન તમે તો આટલું મોટું વચન આપ્યું તું મને, અને સદગુરુ તમે કે ગુરુદેવ તમે તો આટલું મને મોટું વચન આપ્યું તું, તમે વચન પ્રમાણે તો કરતા છો નહીં. તમે મને નહોતું કીધું આમ થઈ જશે ને આમ થઈ જશે ને આમ થઈ જશે ને આમ થઈ જશે, પણ નહીં. વચન આપ્યું હોય ઠાકોરજી મહારાજે અને સત્પુરુષે, એમના વચન આપેલા હંમેશા ફળીભૂત થતા જ હોય છે. એ ક્યારેય ફળીભૂત ન થાય એવું જિંદગીમાં ન બને, ન બને અને ન જ બને. એ તમારી વિશ્વાસની કસોટી છે, એ તમારી શ્રદ્ધાની કસોટી છે. એના કારણે તમે બોલો છો કે નહીં ફળીભૂત થતા. પણ મહારાજનો આપેલો કોલ હોય ને અને મોટા સાધુનો આપેલો જો કોલ હોય ને અને એની આજ્ઞા પ્રમાણે જો હોઈએ ને, હા પાછું બાંધ્યું પછી વચન આપ્યું હોય ને પછી કે તમે વચન આપ્યું તો ભાઈ તને મોટા પુરુષે ને ભગવાને તને વચન આપ્યું, પણ ક્યારે એટલી બાઉન્ડ્રીમાં એટલા એરિયામાં હો તો ફળીભૂતિ થાય. પછી તું થઈ થઈ નાચકાર પછી નૃત્યકારની જેમ કરવા માટે પછી વચન ફળે ભગત ના ફળે ક્યારે? વા ફરે વાદળ ફરે, ફરે નદીના ફૂર, સુરા ફૂર બોલે ના ફરે. હા, એટલે ભગવાનનું એવું, મોટા પુરુષને એવું, મોટા પુરુષ ક્યારે ફરે નહીં, ભગવાન ક્યારે ફરે નહીં, પણ આ મનુષ્ય બુદ્ધિ છે ને, આ મનુષ્ય બુદ્ધિ છે ને, એ તમારે તો કેમેલિયનની જેમ આખા દિવસમાં 70 રંગ બદલતો હોય, પણ નહીં. તમારો ઓરિજિનલ ચહેરો ઠાકોરજી મહારાજની આગળ અને સત્પુરુષની આગળ જ્યાં સુધી તમે નહીં રાખો ને ત્યાં સુધી કંઈ થવાનું નથી. જ્યાં સુધી ઓરિજિનલ ચહેરો ઠાકોરજી મહારાજ આગળ અને સદગુરુની આગળ ન હોય ને ત્યાં સુધી ઓર્ગેનિક રિઝલ્ટ ન આવે, ન આવે ને ન આવે. પછી એડિટિંગ થયેલું વાળું રિઝલ્ટ આવે, પછી ઓલો વિચારે મમ્મી હારું આમ કેમ, અરે હું આમ કરું છું, આટલી બધી ભક્તિ કરું છું, આટલું બધું ભજન કરું છું, આટલી બધી આજ્ઞા મારું છું, સંતોનો રાજીપો મારી ઉપર છે, ભક્તોનો રાજીપો મારી ઉપર છે, સત્પુરુષની આગ્રહ પણ કરું છું, હું કંઈ કરતો નથી, આટલું કરું કેમ નથી સુખ આવતો? ભાઈ સુખ ન આવે, કારણ ઠાકોરજી મહારાજ આગળ ને સત્પુરુષની આગળ તારો ચહેરો કેવો છે? એડિટિંગ વાળો છે. તું ન્યાય અસમાનતા દાખવે છે, તું ત્યાં સદગુરુ આગળ ને ભગવાન આગળ ન્યાય નથી કરતો. પણ
મુમુક્ષે એટલું યાદ રાખવું છે. આ મુક્તાનંદ સ્વામીના જીવનમાં એ હતું, ગુરુદેવ રામાનંદ સ્વામી એ જોયું કે જ્યારથી મુક્તાનંદ આવ્યા છે ને ત્યાં સુધી ક્યારે એને મારી સાથે અન્યાય નથી કર્યો, એને મારી સાથે ક્યારે અસમાનતા નથી દાખવી કે કોઈ સાધુ વાલો ઉદુ થઈ ગયો, કોઈ ભક્ત વાલો થઈ ગયો, કોઈ રાજા વાલો થઈ ગયો, કોઈ કાર્ય પ્રત્યે રૂચિ જાગી, એવું ક્યારે મુક્તાનંદના જીવનમાં નથી જોયું મેં. મુક્તાનંદ મારી આગળ એકદમ વાસ્તવિકતા રીતે જીવવું ને એવું જણાવી દે છે. એટલે મુક્તાનંદ સેન જીવનમાં આ જોયું, ન્યાય કરવામાં, સમાનતા રાખવામાં અજળ હતા. આગળ સોળ, સ્વામીને કોઈ પણની સાથે વ્યક્તિગત સંપર્ક રાખવો હોય ને એમાં કુશળતા હતી. કહેતા કે કોઈ પણની સાથે સંપર્ક રાખવામાં સ્વામીની કુશળતા હતી. આપણે માનીએ છીએ સ્વામી એક વેત બાર વૃત્તિ કાઢે અને પછી જ બોલે, અન્યથા ન બોલે, પરંતુ સ્વામીએ ધાર્યું હોય ને કે આ જીવડો ભગવાનના ધામમાં જવો જોઈએ અને આનો સંપર્ક મારે રાખવો પડશે, નહીતર આ જીવ ધામમાં જઈ એવો નથી. એટલું જ નહીં, જે કુસંગી હોય ને એને પણ સ્વામી સત્સંગમાં લાવવા માટે અને એના સંપર્કમાં સ્વામી સતત રહેતા હતા. એવું જ નથી વ્યક્તિ પોતે જ સંપર્કમાં રહે તો જ કાર્ય થઈ શકે. વ્યક્તિ સંપર્ક બીજા દ્વારા રખાય ને પણ ભગવાનના માર્ગે કોઈ વ્યક્તિને પહોંચાડતો હોય છે. કે મોટા પુરુષને ખાલી સંકલ્પ જ કરવાનો છે, મોટા સત્પુરુષ એમને ખાલી શબ્દથી કહે ભાઈ તું ઓલાનું ધ્યાન રાખજે, નહીં. મોટા પુરુષ ક્યારેક એવું પણ હોય છે પોતાની અંતર્યામી શક્તિ, કહેતા ભગવાનની આપેલી જે અંતર્યામી શક્તિ હોય ને મોટા પુરુષમાં, એ શક્તિ દ્વારા મુમુક્ષુનું જતન કરતા હોય છે, સતત એનો સંપર્ક રાખતા હોય છે. એ દ્રષ્ટાંત છે આપણી પાસે. અને વ્યક્તિગત સંપર્ક રાખવા છતાં પણ સ્વામી કેવા હતા, નિર્લેપી હતા, આસક્ત નહોતા કોઈ જગ્યાએ. નકર તો વ્યક્તિગત સંપર્ક રાખે તો ના થઈ જાય ભાઈ, થઈ જાય ને. એટલે સ્વામી હેડ ધ કિલ ટુ હેવ પર્સનલ કોન્ટેક્ટ વિથ એની વન બટ વોઝ ડિટેચ ફ્રોમ એવરીથિંગ ડિસ્પાઇટ હેવિંગ પર્સનલ કોન્ટેક્ટ. સ્વામી ક્યારેય એ સંપર્ક રાખતા પણ ક્યારેય એમ નહીં કે આ જીવડો મારામાં આવે. એટલું જ હતું, નકર ભુજમાં સ્વામીને કરવું તો ના કરી શકે ભાઈ, સુંદરજીભાઈ આગળ ને હીરજીભાઈ આગળ ને ગંગારામલજી આગળ, ભાઈ મારામાં ચોટો રામાનુ સ્વામી કઈ રીતે ના કરી શકે. સ્વામીમાં સામર્થ્ય ઘણું બધું હતું, લ્યો ભૂત તો સ્વામીની શક્તિથી અદૃશ્ય થયા હતા ને, અને હરિભક્તો બધા જોયું હતું ને, તો હું હરિભક્તોને પોતામાં ના ખેંચી લઈ, ના ખેંચી લઈ, અને હરિભક્તો તો સ્વામીથી પ્રભાવિત જ હતા ને, પણ નહીં વાલા મુક્તો આપણે જોઈ ગયા. મુક્તાનંદ સ્વામીએ સૌ પ્રથમ જાણ કરી હોય ને તો શેની કરી હતી, હું ગુરુ રામાનંદ સ્વામીનો સેવક છું, હું ગુરુ રામાનંદ સ્વામી થકી અહીં આવ્યો છું, અને ગુરુ રામાનંદ સ્વામી થકી જ આ બધે ઉપાધિઓ શાંતિને પામી છે. પછી ગુરુદેવ રામાનંદ સ્વામીનું સર્વ જીવન વૃત્તાંત કીધું ભક્તોને. આના પરથી ખ્યાલ આવે કે મુક્તાનંદ સ્વામી જેવા નિર્લેપી, નકર તો વાલા મુક્તો આ વ્યક્તિગત સંપર્ક રાખવું ને એમાં બંધન થયા વિના રે નહીં, રે નહીં ને રે નહીં, ક્યારેય ના રે. થઈ જાય વ્યક્તિગત સંપર્ક રાખીએ ને એટલે થવાનો થવાનો ચાન્સીસ ખરા, તમારે ભક્તનું બંધન થવાનો ચાન્સીસ ખરા, પછી સંતનું બંધન થવાનું ચાન્સીસ ખરા, પદનું બંધન, પ્રતિષ્ઠાનું બંધન, માનનું બંધન, આ બધા ચાન્સીસ, કાર્યનું બંધન, આ બધું બહુ ચાન્સીસ. તમારું તો કરે પાર, એ છૂટું પછી બહુ અઘરું. પૂર્વે પણ એમાં બંધાઈ ગયેલા છે અને આજે પણ બંધાય છે અને આગળ બંધાતા રહેશે, કારણ એની પાસે જ્યાં સુધી શુદ્ધ ભક્તિ, કહેતા શુદ્ધ વિચાર, સત્પુરુષનો આપેલો શુદ્ધ વિચાર પોતાની પરંપરાનો આપેલો હોય અને પોતાનો સદગુરુનો આપેલો હોય, એ જો શુદ્ધ વિચારનું જતન કરી ન રાખે અને શુદ્ધ વિચારનું અનુસરણ ન કરે તો એ જીવડો, કહેતા મુમુક્ષુ, એ ત્યાગી હોય તો પણ અને ભક્ત હોય તો પણ ફસાયા વિના ન રે, ન રહીને ન રે, એ નિર્વિવાદ વાત છે. આ ગુરુદેવ રામાનુ સ્વામી છે ને મુક્તાનંદ સ્વામી બધું જોયું, એક પછી એક બધું જોયું હતું.
ગુરુદેવ રામાનુજ સ્વામીની કસોટી કાઈ એમ જેમ તેમ નહોતી કાઈ, એમ એ હું મજા આવતી હતી એટલા માટે કસોટી કરી ગુરુદેવ રામાનુજ સ્વામી મુક્તાનંદ સ્વામીની ભગત. હે રામાનુજ સ્વામીની ઈચ્છા થઈ એટલે એની મોજ કે ચાલો ને થોડું ખબર રમી લઈએ, મોજ કરી લે, મુક્તાને બરાબર કસોટીમાં નાખીને હું સ્વામીને મોજ કરી હતી એટલા માટે ગુરુદેવ રામાનુજ સ્વામીને. ના ભાઈ એવું નહોતું, કે ગુરુદેવ રામાનંદ સ્વામી જાણતા હતા આ મુમુક્ષુ છે, કેતા આ ના થકી મારે પ્રભુને લાવવાના છે, અહીંયા આના થકી મારે પ્રભુને લાવવાના છે. હું તો ડુગ ડુગીનો વગાડનાર, કેતા ખરા ખેલ બજાવનાર તો આના થકી આવવાના છે અને આના થકી આવવાના છે ને એટલા માટે આનામાં આ બધું છે જ, પણ મારે ખાલી આ બધાને એ મુક્તાનંદ પણ જાણે છે પરંતુ આ સર્વ સમાજને જાણવા માટે મારે આ કરવું પડે છે. નકર મુક હું રામાનુજની ઈચ્છા રાજી થતા છે જ્યારે મૂળભાઈને હળાકવા મોકલા અને જે ચિઠ્ઠી લેવા મોકલા ભૂજ હું રામાનુજને પણ દુઃખ હોય કે હું ક્યાં આ અનાદિ મુક્ત રાજની કસોટી કરું છું, ક્યાં કરું છું. પરંતુ જ્યારે આ બ્રહ્માંડમાં જ્યારે કાર્ય કરવા આવતા ને, આ બ્રહ્માંડમાં એવું છે આ બ્રહ્મ ભગવાનનું અને મોટાનું કેવું ખબર, ભગવાનનું મોટાનું આ બહુ જાણવા જેવું છે, આ હૃદયમાં ઉતારવા જેવું છે. આ વાત જો માઇન્ડમાં સેટઅપ ના કરી રાખી હોય ને તો બહુ બધી ઉપાધિ આવે. ભગવાનને મોટા છે ને આ બ્રહ્માંડમાં ખાલી માત્ર ને માત્ર નાટક રજૂ કરવા આવતા હોય છે. શું કરવા આવતા હોય છે? ખાલી માનુષિક લીલા કરવા આવતા હોય છે. પરંતુ મહારાજનું મોટાનું ઓરિજિનલ સ્વરૂપ તો છે ને, એટલે જ ગુણાતીતારાયણ સ્વામી કે આ મહારાજને આ મોટાને હું રાખ જાણી શકે, એક રાખ જો જ મોટા ન જાણી શકતો હોય બરાબર તો હું મોટી વાત છે. રામાનુજ સ્વામીની જોડે બધા રહેતા હશે તો રામાનુજ સ્વામી બધા જાણી ગયા છે એમ, હે શ્રીજી મહારાજ ભગવાનને બધા ઓળખી ગયા એમ, તો કેમ ઘણા બધા વૈકુંઠમાં ગયા, ઘણા બધા ગોલોકમાં ગયા અને ઘણા બધાને સંશય થઈને ભગવાનના માર્ગમાંથી પડી જવું પડ્યું. ભગવાન મના છતાં પણ ન માને, મોટા સાધુ મના છતાં પણ ન માને, કારણ એટલું જ કે આધ્યાત્મિકતાની બુદ્ધિ છે ને એ આધ્યાત્મિકતાની પરિપૂર્ણ બુદ્ધિનો સ્ત્રોત જો આવતો હોય ને એ ઠાકોરજી મહારાજ થકી અને મોટા સાધુઓથી થતું હોય છે. સાધુઓથી હોય છે. સંત અને ભક્ત સહયોગી છે. શેમાં સહયોગી છે? મોટા પુરુષને સમીપે લઈ જવામાં અને ભગવાનના નજીક લઈ જવામાં. પરંતુ જે દિવસે પ્રથમ જેના દર્શન આપણે કર્યા છે ને, જેના થકી આત્યંતિક કલ્યાણ માન્યું છે ને, એના આગળ તો આ મુક્તાનંદ સ્વામીના જીવનમાં તો એવું જ હતું. એને પ્રથમ દિવસથી માની નાખ્યું હતું. શું માની રાખ્યું હતું? આ ગુરુદેવ રામાનંદ સ્વામી તે રામાનંદ સ્વામી. સોળ સ્વામી બધાના માર્ગદર્શક હતા. સ્વામી બધાને માર્ગદર્શન આપતા અને કરુણા સાગર હતા અને મધુર વાણી વાળા હતા, એ તો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ ને. અર્થાત સ્વામી વોઝ ગાઈડ ઓફ ઓલ, ફૂલ ઓફ કમ્પેશન એન્ડ મેલોડિયસ સ્પીકર. સ્વામીની મધુર વાણી અને સ્વામી કરુણાના સાગર, એની વાત થાય એવી નથી. અને સ્વામી બધાના માર્ગદર્શક હતા. ગુરુદેવ રામાનંદ સ્વામી હોય તો પણ ભગવાન શ્રી હરિ પુરુષોત્તમ નારાયણ સ્વયં હોય તો પણ, કોઈ રાજા હોય તો પણ, કોઈ સંત હોય તો પણ, કોઈ ભક્ત હોય તો પણ, બધાને ક્યાં ઉપડતું માર્ગદર્શન લેવા માટે વાલા ભક્તો? મુક્તાનંદ સ્વામી પાસે. મુક્તાનંદ એનો અર્થ એવો નથી આપણે ભગવાન કરતા સ્વામીને મોટા કરીએ છીએ, પણ ભગવાન પુરુષોત્તમ જ્યારે આ બ્રહ્માંડમાં આવે છે ને, જ્યારે ગુરુ રૂપે મુક્તાનંદ સ્વામીને સ્વીકારતા હોય ને, તો ભગવાન એ શીખવાડવા માંગતા હોય છે કે માર્ગદર્શન આપનારા ખરેખર તો કોણ હોય છે? ગુરુદેવ હોય છે. ગુરુદેવ હોય છે. કરુણાના સાગર કોણ હોય છે? ગુરુદેવ હોય છે. વઢીને કે પ્રેમથી કે વાત્સલ્યથી કહેનાર કોણ હોય છે? સદગુરુ હોય છે. સદગુરુ હોય છે. નકર તો ભગવાનની આગળ રહેવું ને કઈ હેલો નથી ભાઈ. હા તમે જો મોટા પુરુષને સાઈડમાં મેલી દો અને સાધુને સાઈડમાં મેલી દો અને ભક્તને સાઈડમાં મેલી દો, મોટા પુરુષને સાઈડમાં મેલી દો અને ડાયરેક્ટ ભગવાનને ભજવા જાઓ, જો રાફડા થઈ જશે ને
અનુષ્ઠાનના અનુષ્ઠાન કરી નાખશો ને, ગમે એટલી ચોકડીઓ જ છે ને જન્મ ધારણ કરશો ને, પણ જો વચ્ચે તમારો કોઈ માર્ગદર્શન કરનારો નહીં ને તો પ્રભુને નહીં પમાય, નહીં પમાય. હા, એ વાત આખી અલગ છે, કોઈ એકાદો જીવ, એ પણ એકાદો જીવ કેવો હોય, ડાયરેક્ટ ભગવાનનો મોકલેલો હોય અને ડાયરેક્ટ ભગવાન થ્રુ હોય અને ડાયરેક્ટ ભગવાન આખો કેસ એનો હેન્ડલિંગ કરતા હોય, અને એ પણ એનું જીવન ખ્યાલ આવી જાય, એનું જીવન પણ ખ્યાલ આવી જાય, જે એને કોઈ ગુરુ નહીં પણ છતાં પણ એનું જીવન ખ્યાલ આવી જાય, એ દાસત્ય યુક્ત હોય, નિર્મળ એનું અંતકરણ હોય, અને છતાં પણ આ બ્રહ્માને તો પાછને પૂછીને કામ કરી લેતો હોય. એવું આજ ગમે એટલી તમે ગાડી ચલાવી હોય, મોટર બાયસિકલ હોય કે કંઈ પણ હોય, તમારી કાર હોય, તેમાં ડીઝલ પેટ્રોલનો નખત ચાલે ક્યારેય? હે, આજે જો ને ભારતમાં ડીઝલ અને પેટ્રોલનો ભાવ વધતા જાય છે. ગાડી હોય તમારે 60-70 હજારની અને પેટ્રોલનો ભાવ વધતો જાય 40+, અને ડીઝલનો ભાવ વધતો જાય 90+. અને પાયલોટ ન હોય તો પ્લેન ચાલે ક્યારેય? પ્લેન ઉડે? હે, ગમે એટલી ટ્રેન ઇલેક્ટ્રિકથી ચાલતી હોય પણ એમાં એ ઓલો હેન્ડલિંગ કરનારો ન હોય તો ટ્રેન ચાલે? એટલું જ ને, આ માનવ દેહ છે એમાં ભોજન ન નાખો ચાલે? હે, ચાલે? ક્યારેય ના ચાલે. એમ આપણા આધ્યાત્મિકતાના જીવનમાં જો સદગુરુ રૂપી માર્ગદર્શન કરનારો ન હોય ને તો ઠાકોરજી મહારાજને રાજી નથી કરી શકતા, એમની નજીક પહોંચી નથી શકતા, અને આત્યંતિક સુખ નથી લઈ શકતા પુરુષોત્તમનું, એ વાત નિર્વિવાદ છે. મુક્તાનંદ સ્વામી તો અક્ષરધામમાંથી જ આવેલા હતા, મહારાજનું કાર્ય કરવા માટે મહારાજ જ લઈને આવ્યા, બરાબર? તેને ગુરુદેવ રામાનંદ સ્વામી કેમ કરવાની જરૂર પડી? હા, ગુરુદેવ રામાનંદ સ્વામી ઉદ્ધવના અવતાર જ હતા, ઉદ્ધવના અવતાર હતા ને, છતાં પણ કેમ એમને આત્માનંદ સ્વામી પછી ત્યાં એમને સુખ ન મનાવ્યું, નિરાકારનું છોડીને પછી ત્યાં સ્વપ્નમાં દીક્ષા લેવી પડી શ્રીરંગ ક્ષેત્રમાં? કેતા, જેને ગુરુ છે ને, જેની માથે કોઈ માર્ગદર્શન કરનારો કોઈ સદગુરુ છે ને, એને જ ઠાકોરજી મહારાજ કાંડુ ઝાલે છે, એને કાંડુ ઝાલે છે. એ વાતને જાણી રાખવી, એ આગળ બધું લેવું છે આપણે. એટલે સ્વામી કોઈ પણને માર્ગદર્શન આપતા, અને સ્વામી બધા સ્વામી પાસે બધા માર્ગદર્શન લેવા આવતા, અને કરુણાના સાગર હતા. તો સ્વામી કોઈ પણ જીવ જ્યારે ભગવાનના માર્ગમાંથી પડવાનો હોય ને તો સ્વામી એની પર દયા કરીને કરુણા કરીને ભગવાનને મનાવે, હે મહારાજ આ જીવની એવી કેપેસિટી નથી, પણ આપ તો પુરુષોત્તમ છો, તમારો યોગમાં એવો છે, તેને લઈ જવો, તમારું બિરુદ છે મહારાજ. અને મધુરવાણી વિશે તો આપણે જાણીએ છીએ ને, સ્વામી સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી બેઠા હોય અને સભામાં 2000 બેઠા હોય ને 2000 પ્રશ્ન હોય અને એકી સાથે ઉત્તર આપી દે, કહેતા એકી એવી કથા સ્વામીની જોરદાર, એવી વાણી જોરદાર, બધાના પ્રશ્નોનું સમાધાન થઈ જાય. હવે આવું કેવું અઘરું છે ને ભગત, અમુક તો કથા કરતા હોય ને તો કથા કરતા, ઠીક છે ચાલો કથા છે કે કોઈ એકાંતમાં બેઠા છે, કોઈ વાતચીત કરતા હોય છે, તો આપણને એમ થાય ક્યાં આની પાસે બેઠો હોય, ક્યાં અરે પ્રશ્નની જગ્યાએ પ્રશ્ન કે, આપણે એમ થાય આપણે ક્યાં આને પ્રશ્ન કહેવા, આને પ્રશ્ન થાય તો વિહી પ્રશ્ન થઈને આવશે મારી પાસે, હોય કે ના હોય? અને અમુકની પાસે બેસવાથી તમે જોજો બધા પ્રશ્ન, બધા પ્રશ્ન નિર્મૂળ થઈ જાય. આજ પૂજ્યપદ ગુરુજીને તમે દર્શન કરો ને તો પ્રશ્ન મનમાં ઉપસ્થિત જ ના થાય, ના થાય ક્યારે, કેમ કે એમનું જીવન એવું, એ મુક્તાનંદ સ્વામીનું જીવન એવું હતું કે પ્રશ્ન કોઈને થાય જ નહીં, પ્રશ્ન થતા હોય ને તો સ્વામીની વાણી જ એવી હતી કે બધાના પ્રશ્નના સમાધાન થઈ જતા અને કોઈને પ્રશ્ન પૂછવો પડતો નહીં. એટલે ગુરુદેવ રામાનસિંહ આ પણ જોયું અને અંતિમ લાસ્ટ કહેતા બધા એનો સાર, આ બધું જ કીધું એનો સાર કહેતા, સ્વામી આધ્યાત્મિકતાની રીતિ અને નીતિ અને વ્યવહારિકતાની
રીતિની નીતિ એ સંપૂર્ણ જાણતા હતા. જાણવા છતાં પણ પુરુષોત્તમમાં અને સદગુરુમાં આત્મા સંલગ્ન રાખ્યો હતો. સ્વામીનું સ્પિરિચ્યુઆલિટી એન્ડ બિહેવિયર મોરલ વેરી વેલ, અર્થાત આધ્યાત્મિકતાની રીતિ નીતિ જાણવી અને એ પ્રમાણે જીવન, વ્યવહારિકતાને સંપૂર્ણ જાણે છતાં પણ એનો પાશ ન લાગવો અને આત્માને કહેતા સતત પુરુષોત્તમમાં અને સતત સદગુરુમાં સંલગ્ન રાખવો એ કેટલી મોટી અઘરી વાત છે ભગત. હે, જેનામાં આધ્યાત્મિકતા હોય તો આધ્યાત્મિકતાનું બંધન થઈ જાય નકરું. ત્યાગ, વૈરાગ્ય, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, પકડપણું એવું હોય છે, એવું હોય છે, એવું હોય છે, હદ બાર વિરાન પકડાય છે. મારે તો આમ જ કરવું છે ને, હવે તો મારે પતી ગયું, આખી જિંદગી મારે અનુષ્ઠાન જ કરવું છે, હવે પતી ગયું. આ ભક્ત ચિંતાણે 1008 1008 પાઠ કે 108 પાઠ કેમ ન થાય? અને ભગવાનને તેજ વાલો છે ને, ભક્તિ કરે ભગવાનને વાલો છે, ભગવાનને ભજન કરે વાલો છે, તમને ખબર નહીં પડતી? આ પાછા આપણને પાછા સલાહ આપનારા હોય, તમે ભજન કરો, તમે ભજન કરો, તમે સાધુ થયા, તમે ભગત થયા, તમારે ભજન કરવું જોઈએ. કઈ વ્યવહાર માટે સાધુ નથી થયા, તમે વ્યવહાર કરવા માટે કઈ તમે કઈ ટ્રસ્ટી નથી થયા, આવી સલાહ આપે. બોલો, ઘણા બધા આધ્યાત્મિક તો એટલું બધું પડ જામી ગયું ને, હવે આધ્યાત્મિક પડ જ ના હોય, એ 1.5 નું પડ જામી ગયેલું હોય, પણ એટલી બધી સલાહ આપે ને વાત જાજો કે આપણને એમ જાણે કે શ્રીજી મહારાજ આટલી સલાહ ના આપણને આપતા હોય, આપણના સદગુરુ સલાહ ના આપતા હોય, આપણા સાધુ એટલા સલાહ ના આપતા હોય, અમુક એટલી બધી સલાહ આપે. તો તમારે તો આમ કરવું જોઈએ, તમારે તો આમ કરવું, તમારે આમ તો જોઈએ. એક વાત જાણવા જેવી છે બાળક, તો જે ખરેખર જેનો આત્મા ભગવાનથી રંગાયેલો હોય ને, અને જે ભગવાનને ખાલી રંગ, જે ભગવાનમાં રંગાવવા માંગતો હોય ને, જે સત્પુરુષમાં રંગાવવા માંગતો હોય ને, એ બહુ છે ને ઝપટમાં ના આવે, બહુ માથાજીક ના કરે. એને મૂળ સ્ત્રોત પકડી લીધો હોય, હું મૂળ સ્ત્રોત પકડ્યો હોય, આ મુક્તાનંદ સ્વામીની જેમ બધું જાણે, વ્યવહારિકતાનું રીતિનીતિ બધું જ જાણે, આ કરું ઘટે એ કરી પણ દેતા સ્વામી, અને આધ્યાત્મિકતાનો સ્વામી બધું જાણે, કરું ઘટે એ પ્રમાણે સ્વામી બધું જ કરતા હતા, છતાં પણ સ્વામીનો સ્વભાવ એવો, સ્વામીનું જીવન એવું, સતત અંતરાત્મામાં પુરુષોત્તમને ભજતા, અંતરાત્મામાં સદગુરુને રાખતા રાખતા, એ કોઈ જગ્યાએ માથાકૂટમાં પડતા નહીં, કોઈ જગ્યાએ નહીં. નહીતર તો આ જ્ઞાન એટલે આધ્યાત્મિકતાનું જ્ઞાન અને વ્યવહારિકતાનું જ્ઞાન આવી એટલે પૂરું તમારે, તો એનું બંધન, આ બેનું બંધન છતાં પણ નિર્લેપ રહી શકે ને એવા કોણ? એટલા માટે બધા એમની પાસે જ હતા, એટલા માટે ગુરુદેવ રાજી હતા. આ બધું જ હતું ને એટલા માટે ગુરુદેવ રામાનંદ સ્વામી રાજી, રાજીને રાજી હતા, રાજી હતા. અને જેને રાજી નથી કર્યા ને, એના માટે અધૂરું બધું, આત્યંતિક માર્ગમાં બધું અધૂરું ને અધૂરું જ છે. સ્વામીનું જીવન આવું હતું, એટલે ગુરુદેવ રામાનંદ સ્વામીએ બધું આવું જોયું અને રાજી ખૂબ હતા, એટલા માટે નક્કી કર્યું હતું કે હું આ મુક્તાનંદને મુખ્ય કરવા માંગુ છું લોજ આશ્રમમાં, અમે ભુજ જઈએ છીએ ત્યાં સુધી. કારણ કે કોઈક તો મોટેરો જોઈએ કે ના જોઈએ, ધ્યાન રાખનાર લોજમાં પાછું સદાવ્રત ને બધું આવશે, આપણે સદાવ્રત ચાલતું હતું ને બધું જ રામાનંદ સ્વામી ચાલુ કરાવ્યું હતું ને, આજુબાજુ માંગરોળમાં એ બધાનું પણ ધ્યાન રાખવાનું હતું. પરંતુ સાર કહેવાનું એવો કે મુક્તાનંદ સ્વામી આપણા આદિ ગુરુએ ગુરુદેવ રામાનંદ સ્વામીને અતિશય પ્રસન્ન કર્યા હતા. એનો પોતાનો કરાર, પોતાના મંતવ્ય, પોતાના સિદ્ધાંતો, પોતાના વિચારો, પોતાનું લક્ષ્ય નેવે મેં લીધી હતું. જ્યારે વડવાનળ જેવા સત્પુરુષ મળ્યા ત્યારે એને ક્યાં સુધી નેવે ના મેલ્યો? જ્યાં સુધી સત્પુરુષને વડવાનળ જેવા ના મળ્યા ને, એટલા માટે એને લક્ષ્ય નેવે નહોતું મળ્યું. એ વિચક્ષણ હતા મુક્તાનંદ સ્વામી, ખબર હતી કે આ વીજળી જેવા છે, એટલે મારે મારું લક્ષ્ય નેવે નહીં મેળવા જેવું, પરંતુ મારું લક્ષ્ય તો નેવે તો ત્યાં જ મેળવા જેવું છે, જ્યાં વડવાનળ જેવા સત્પુરુષ મળે ને ત્યાં, અને જ્યાં વડવાનળ જેવા સત્પુરુષ મળે ને ત્યાં જ લક્ષ્યની પૂર્તિ થાય. ક્યાં થાય ભગત? વડવાનળ જેવા સત્પુરુષ. એટલે ગુરુદેવ રામાનંદ સ્વામી મળ્યા ને પછી તો એને જે ઠામી લીધું, આ ગુરુદેવને ન મેલું, ન મેલું ને, હતો રાજી કરીએ પાર,
હવે તો હવે રાજી કરીએ જ પાર. અને રાજી કરવા હોય ને એને બધું છોડવું પડે, પોતાનું છોડવું પડે કે ના છોડવું પડે. જેને ઠાકોરજી મહારાજને અને પોતાના સદગુરુને રાજી કરાવવા હોય ને ત્યાં બધું મેલું પડે, બધું જ મેલું પડે. એ વાત નિરેવી વાત છે. આ સ્વામીના જીવનમાં હતું અને આપણે તો એમના પરંપરા ના, આપણે તો મુક્તાનંદીય પરંપરાથી ઓળખાઈએ. અરે ભાઈ, આપણને કાલ પૂછે ભાઈ તમારી પરંપરા કેમાં, તમે કઈ પરંપરામાં આવો છો? આપણને કાલ પૂછે કે તમે કઈ પરંપરામાં આવો છો, તમે કયા ભગવાનને માનો છો, તો આપણે શું કહેવું છે? અમે તો પુરુષોત્તમ નારાયણ કહેતા શ્રી સ્વામિનારાયણ ભગવાનને માનીએ છીએ. અમે મુક્તાનંદીય પરંપરામાં કહેતા મુક્તાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, હરિપ્રિય સ્વામી, વૈકુંઠચરણદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી, નંદકિશોરદાસજી સ્વામી અને પૂજ્યપાદ કહેતા અમારા ગુરુજી છીએ, એમની પરંપરામાં અમે લોયાધામ પરિવારના છીએ. જો આવું કંઈક લોગો હોય ને આપણે પાછળ, તો આપણું એ ઓળખાણ થાય. અને એ ઓળખાણ કેના વતે થઈ? એ પુરુષોત્તમ વતે આપણી ઓળખાણ થઈ છે, એ ગુરુ પરંપરાને લઈને આપણી ઓળખાણ થઈ છે, એ સત્પુરુષને લઈને આપણી ઓળખાણ થઈ છે. નહીતર ભાઈ આપણને બેને કોણ ઓળખે ભગત? હે, આપણે જે કહે કે આ ખરાબ છે આ દુનિયામાં, તો કોઈ ઓળખે ભાઈ? હે, હવે આપણામાં કુશળતા હોય ને આવડતતા હોય એ કેટલા દિવસની? થોડાક દિવસની ને. અને એ ભગવાનને આપેલી મોટાને આપેલી હોય, કુશળતા હોય, આવડતતા હોય, કોઈ પણ કાર્ય કરી શકતા હોય, સારી રીતે એકદમ બેસ્ટમાં બેસ્ટ કે ટોપ 3માં નંબર આવી શકે એવું આપણું કાર્ય હોય, પણ કેટલા દિવસ છે? ટૂંક સમય માટે ને. પરંતુ પછી જવાનું છે કે આપણે ભગવાનના મોટાના રસને ને, તો એ ભગવાનનો મોટાનો રસ્તો ન પકડી રાખીએ અને આમાં આમાં ફસાઈ જઈએ તો ખોટી વાત નહીં. તું એનાથી રાજી થતા હશે? રાજી થઈ જાય છે? ના થાય, ના થાય. માટે મહારાજ કહે છે પ્રથમના 56માં, જેને ભગવાનને અને મોટાને રાજી કરવા હોય ને, જેને ભગવાનને પ્રસન્ન કરવા હોય તેને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા કોઈ શ્રેષ્ઠ ગુણ હોય ને, તેને અભિમાને કરીને અટંટ થવું નહીં. જેને ભગવાનને રાજી કરવા હોય ને, તો ગમે એટલા આપણામાં ગુણ હોય તો ક્યારેય અટંટ ન થવું. એટલું ને પ્રથમ ને 78 તો મહારાજ ત્યાં સુધી કે જેને ભગવાનને રાજી કરાવવા હોય ને, એને પોતાના દેહના સુખને ઈચ્છવું નહીં અને પોતાના દર્શનનો પણ લોભ રાખવો નહીં, અને ભગવાન જેમ કહે તેમ કરવું, એ જ ભગવાનને રાજી કર્યાનું સાધન છે. આનાથી ભગવાનને મોટા રાજી થતા હોય છે. મુક્તાનંદ સ્વામીના જીવનમાં એ હતું, એને ગુરુદેવ રામાનંદ સ્વામીના દર્શનનો લોભ ન રાખ્યો, એને પોતાનો લક્ષ્યનો લોભ ન રાખ્યો, અને મારી પણ વાત ગુરુદેવ માને એવું પણ કંઈ રાખ્યું નહીં. માત્ર એક જ થામી લીધું, શું? ગુરુદેવ રામાનંદ સ્વામી જેમ કહે ને એ જ મારે કરવું છે હવે. અને આમ કર્યું ને ત્યારે મુક્તાનંદ સ્વામી પર ગુરુદેવ રામાનંદ સ્વામી રાજી થયા, રાજી થયા. એટલે ગુરુદેવ રામાનંદ સ્વામી થયો. આ મુક્તાનંદનું કોઈ લક્ષ્ય જ નથી હવે, કોઈ લક્ષ્ય જ નથી. મારા માટે એને બધું જ ન્યોછાવર કરી દીધું. આટલો મોટો ત્યાગ હોવા છતાં પણ એનો ત્યાગનો મદ નહીં, આટલું રૂપ હોવા છતાં પણ એનું રૂપનું અભિમાન નહીં, આટલું ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સિદ્ધ હોવા છતાં, આટલા પ્રતાપી હોવા છતાં પણ એ પ્રતાપનો ઐશ્વર્યનો અહંકાર નહીં, આટલો બધો સત્સંગ કરાવ્યો એનો અહંકાર એનું માન નહીં. અને આ સાધુને બધાને સાચવે, આ બધોએ ભક્તોને સાચવે, છતાં પણ એમ કે ગુરુદેવ રામાનંદ સ્વામી થકી છે, બધું ભગવાન વતે છે, તો આ મુક્તાનંદ ખરેખર મોટો થવાને યોગ્ય છે. પછી તો ગુરુદેવ રામાનંદ સ્વામીએ કીધું સભામાં, અમે આ મુક્તાનંદના જીવનમાં આ બધું જોયું ને, અને તમે પણ સાખ પુરાવી કે સ્વામીના જીવનમાં આવું છે, તો અમે એને મોટા કરીએ છીએ, તમને માન્ય છે? અમે ભુજનગર જઈએ છીએ ભક્તોને સુખ આપવા માટે, અમે સુંદરજીભાઈને હિરજીભાઈને કોલ આપ્યો છે, અમે જલ્દીમાં જલ્દી પધારીશું, તો અમે હમણાં પીપલાણા ગયા હતા, માણાવદર ગયા હતા, માંગરોળ ગયા હતા, તો આ બધા ભક્તોને સુખ આપ્યું, તો હવે અમારે ભુજ જવું છે, તો અમારે આ લોજ આશ્રમના આ મુક્તાનંદને મોટેરા કરવા છે, તમે બધા એમની આજ્ઞામાં રહેશો ને,
અમે આ બધું જોયું એનામાં ગુણ, એટલે અમે મોટેરા કરવા માગીએ છીએ. ત્યારે બધાએ સંતોએ અને બધા ભક્તોએ બે હાથ જોડીને કીધું, ગુરુદેવ આપ જેને મોટા કરો અને મુક્તાનંદને મોટા કર્યા એમને અમને ખુશી છે, અમે એમની આજ્ઞામાં રહેશું. ગુરુદેવ જ્યાં સુધી તમે નહીં આવો ત્યાં સુધી નહીં, હતો તમે આખી જિંદગી કહેશો ને બાપ અમે આ મુક્તાનંદની આજ્ઞામાં રહેશું. આ સાધુએ આવું કીધું, ભક્તોએ આવું કીધું, અને ગુરુદેવ રામાનંદ સ્વામી અતિશય પ્રસન્ન થયા. અને પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈને ગુરુદેવ કહે તો અમે ભુજ જશું, અને ત્યાંના ભક્તો ખૂબ યાદ કરે છે અને ખૂબ ભજન કરે છે, અને તમે બધા મુક્તાનંદ સ્વામીની વાતો સાંભળજો. અને મુક્તાનંદ સ્વામીને પણ કીધું, મુક્તાનંદ આ બધાનું ધ્યાન રાખજો, અહીંયા ઘણા બધા ભક્તો પણ આવતા હોય છે, ભક્તોનું પણ ધ્યાન રાખજો, આ સાધુને ધ્યાન સાધુનું ધ્યાન રાખજો, આજથી તમે અમારી જગ્યાએ. સુખદ ગુરુદેવ રામાનંદ સ્વામીએ આજથી તમે આ લોજ આશ્રમમાં અમારી જગ્યાએ તમે આ સ્થાનને ધ્યાન રાખજો, આ સાધુને ધ્યાન સાધુનું ધ્યાન રાખજો, ભક્તોનું ધ્યાન રાખજો, અને કથા વાર્તાથી સુખ્યા કરજો, અને ભગવાનને માર્ગે ખૂબ આગળ વધારજો. અને અમે સાચું કહીએ છીએ હો મુક્તાને, એ ધ્યાન રાખજો, આજથી તમે છે ને અમારી જગ્યા ધ્યાન રાખજો બધું. આટલું કહીને ગુરુદેવ ખૂબ રાજી થયા, અને રાજી થઈને મુક્તાન સ્વામીને નજીક બોલાવે છે. અને એના વિશે આપણે એક વસ્તુ આપણે જોવી છે, આટલું બધું હોવા છતાં પણ એક સભામાં ઉશ્કેરાટ નહીં, મુક્તાનંદ સ્વામીજી કાલના આવેલા અને એને ગુરુદેવ રામાનંદ સ્વામી મોટેરા કરી દીધા, છતાં પણ સભા દિવ્ય વાતાવરણથી છવાયેલી હતી અને કોઈના મનમાં પ્રશ્ન ન હતો. એના વિશે આપણે કાલે જોશું, એ કથાને પૂર્ણ કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધરમાત્માજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.